ભરૂચના નેશનલ હાઈવે 8 ઉપર જાંડેશ્વરની હદમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 283/2 વાળી જમીનમાં આવેલા સરોવર કાઠિયાવાડી હોટલને બોડા દ્વારા સીલ મારવામાં આવ્યું. ભરૂચ તાલુકાના જાડેશ્વર ગામના રેવન્યુ સર્વે નંબર 283/2 વાળી જમીનમાં બોડા દ્વારા ઈ નગર હેઠળ બાંધકામની પરવાનગી આપવામાં આવેલ હતી. આ પરવાનગી મેળવ્યા બાદ વાપરવાની પરવાનગી મેળવ્યા વગર આ મિલકતનો ઉપયોગ શરૂ કરવામાં આવેલ હતો. આ બાબતે ભરૂચના જાગૃત નાગરિક દિનેશ કુમાર દ્વારા બોડા ઓથોરિટીને વારંવાર લેખિત રજૂઆત કરવામાં આવી હતી. બોડા દ્વારા જમીન માલિકને તાત્કાલિક વપરાશ બંધ કરવા અને બાંધકામ પરવાનગી મેળવવા માટે પત્રો પાઠવવામાં આવેલ હતા અને વપરાશની પરવાનગી મેળવ્યા વગર ચાલતી હોટલને તાત્કાલિક અસરથી બંધ કરવા અને કાયદેસરની પરવાનગી મેળવવા માટે પત્ર પાઠવવામાં આવેલ હતા. તેમ છતાં જમીનના માલિક દ્વારા આ બાબતે કોઈ પણ જાતના પ્રત્યુત્તર પાઠવવામાં આવેલ ન હતા, જેથી બોડા દ્વારા આખરી નોટિસ આપી બાંધકામનો વપરાશ તાત્કાલિક અસરથી બંધ કરી કચેરીને લેખિત જાણ કરવા માટે જણાવવામાં આવેલ તથા બાંધકામ વપરાશની પરવાનગી તાત્કાલિક મેળવી લેવા જણાવવામાં આવેલ હતું. વધુમાં બોડા દ્વારા કાયદેસર રીતે કપાતમાં લેવામાં આવેલ કપાતવાળી જમીનમાં જમીન માલિક દ્વારા બિનઅધિકૃત બાંધકામ કરવામાં આવેલ હતું. આ અંગે બોડા તંત્ર દ્વારા વારંવાર લેખિત મૌખિક સૂચનાઓ આપવા છતાં જમીન માલિક દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ન હતી, જેથી સંકલિત સામાન્ય વિકાસ નિયંત્રણ વિનિયમો 2017ની જોગવાઈ 3.8 મુજબ કોઈ પણ બાંધકામનો વપરાશ કરતા પહેલા સક્ષમ ઓથોરિટી પાસેથી વપરાશ પરવાનગી મેળવવી અનિવાર્ય હોવા છતાં જમીન માલિક દ્વારા ઓથોરિટી દ્વારા આપવામાં આવેલ લેખિત મૌખિક સૂચનાઓની આજની સુધી અવગણના કરવામાં આવેલ અને બાંધકામ વપરાશ પરવાનગી મેળવવામાં આવેલ ન હતી અને બાંધકામ વપરાશ ચાલુ રાખવામાં આવેલ હતું, જેથી ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ ભરૂચના મુખ્ય કારોબારી અધિકારી NR ધાંધલ દ્વારા મોજે જાડેશ્વર તાલુકો ભરૂચ રેવન્યુ સર્વે નંબર 283/2 વાળી જમીનમાં બાંધકામ પરવાનગી મેળવ્યા વગર વપરાશ ચાલુ કરેલ બાંધકામ તાત્કાલિક સીલ કરવા હુકમ કરવામાં આવતા આજ રોજ બોડા ઓથોરિટીના અધિકારીઓ દ્વારા આ મિલકતને સીલ કરવામાં આવેલ છે. બોડા ઓથોરિટી વિસ્તારમાં આવેલા પરવાનગી વગરના બાંધકામ કરનારાઓમાં તથા બોડાના નિયમોને 80-80 કરનારાઓમાં બોડાના હુકમથી ફફડાટ વ્યાપી ગયો છે. યાકુબ પટેલ, JDS TV, ભરૂચ.